સૌરાષ્ટ્રમાં છવાયો વરસાદી માહોલ, નદીઓ બની જીવંત. ધોરાજી પાસેથી નેરાઈ અને રૂપાવટી નદીમાં આવ્યા નવાની. રાજ્યમાં હજુ 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ, તો 28 અને 29 જુલાઈએ અતિ ભારે વરસાદની શક્યતા. ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ બેગડા સહિતના ગુજરાતી કલાકારો જોડાયા ભાજપમાં. જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યો મોબ લિન્ચિંગનો મામલો. કહ્યું, ચોક્કસ રાજકીય વગ ધરાવતા લોકો કરે છે લઘુમતી સમાજ પર હુમલા. વીજ કરના દર વધારામાં મળી આંશિક રાહત. યુનિટે 55 પૈસામાંથી 70 પૈસાને બદલે હવે 60 પૈસા કરવાનો નિર્ણય. બનાસકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર. બનાસ ડેરીએ કર્યો દૂધના ભાવમાં રૂપિયા 15 વધારો. 4 લાખ પશુપાલકોને થશે ફાયદો. વડોદરામાં શહીદ આરિફ પઠાણની કરાઈ અંતિમ વિધિ. અંતિમ યાત્રામાં જોડાયો 400 જવાનોનો કાફલો. વાઘોડિયા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પણ આપી સલામી. મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયો અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ એક્શનમાં વિભાગ. અધિકારીએ તપાસના આપ્યા આદેશ.